જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં ને? શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ એકમાં વિષય અંગ્રેજીમાં આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવાનું છે, બરાબર વિદ્યાર્થીઓ? તો આમાં હું તમને જે જે યુનિટ કહું એ યુનિટ તમારે રફનોટમાં બે વાર લખીને પાકું કરવાનું છે અને હોમવર્ક અમને ફોટો પાડીને મોકલવાનું છે, બરાબર વિદ્યાર્થીઓ? તો જોઈએ, નીચેના સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને છોડો. તમારે પેપરમાં આવું પૂછાઈ શકે. એચ, તો એચની સાથે એચ જોડવાનો છે. એના પછી છે એ, તો એની સાથે એને જોડવાનો. એના પછી છે ઈ, ઈ ફોર એલિફન્ટ. અને જે, જે ફોર જગ. એના પછી છે બાજુમાં કે, તો કે ફોર કાઇટ. બી, તો બી ફોર બેટ. જી, તો જી ફોર ગોટ. ને ડી, તો ડી ફોર ડોગ. એના પછી બાજુમાં જોઈએ વિદ્યાર્થીઓ, એફ, તો એફ ફોર ફેન. આઈ, તો આઈ ફોર ઇંકપોટ. સી, તો સી ફોર કેટ. અને એલ, તો એલ ફોર લાયન, બરાબર વિદ્યાર્થીઓ? આપણે સરખા મૂળાક્ષરો લીટી દોરીને જોડ્યા. એના પછી નીચે જોઈએ, નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. એમાં છે એચ, તો એચ ફોર હેન. એના પછી બાજુમાં, એના પછી નીચે છે એ, તો એ ફોર એપલ. ઈ, તો ઈ ફોર એલિફન્ટ. જે, તો જે ફોર જગ. વિદ્યાર્થીઓ, તમારે અંગ્રેજી મૂળાક્ષરો છે એને યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને આવી રીતે જોડવાના છે. તમે સમરસપોથી ભાગ એકમાં તમે આગળ પ્રથમ એબીસીડી પૂરેલી છે, બરાબર વિદ્યાર્થીઓ? તો પ્રથમ એબીસીડીમાં તમે જોઈ શકો છો કે એમાં અંગ્રેજી મૂળાક્ષર છે એની સાથે ચિત્ર પણ આપેલું છે. તો એ ચિત્રની સાથે આપણે લીટી દોરીને જોડવાનું હોય તો આડાવડા આપેલા હોય તો એમાં એવી જ રીતે આપણે આવી રીતે જોડવાનું રહેશે. એફ, તો એફ ફોર ફેન. આઈ, તો આઈ ફોર ઇંકપોટ. સી, તો સી ફોર કેટ. અને એલ, તો એલ ફોર લાયન. જો વિદ્યાર્થીઓ, સરખા અંગ્રેજી મૂળાક્ષરો આપણે જોડ્યા અને એની પછી ચિત્રની સાથે અંગ્રેજી મૂળાક્ષર જોડ્યો, તમારે આ બરાબર પાકું કરવાનું છે. એના પછી નીચે જોઈએ, નીચેના ઉચ્ચાર સામે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખો, બરાબર વિદ્યાર્થીઓ? તો અહીંયા એ લખેલું છે, તો આપણે શું પૂરવાનું છે? પ્રથમ એબીસીડીનો અંગ્રેજી મૂળાક્ષર, તો અહીંયા મેં એ પૂરેલો છે. એના પછી છે એફ, તો એફ. એના પછી છે કે. વિદ્યાર્થીઓ, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે પેપરમાં ઉચ્ચાર પૂછાય તો એની સામે તમારે શું લખવાનું છે? અંગ્રેજી મૂળાક્ષર, બરાબર? ગુજરાતી ઉચ્ચાર આપેલો હોય તો એની સામે તમારે એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખવાના રહેશે. એના પછી છે ઈ. એના પછી છે બી. જે, બાજુમાં જોઈએ એચ, એલ, ડી, જી, સી, આઈ, બરાબર વિદ્યાર્થીઓ? તો તમારે આ જે યુનિટ 11 છે એ તમારે રફનોટમાં બે વાર લખીને પાકું કરવાનું છે, બરાબર વિદ્યાર્થીઓ? જોઈએ હવે હવે બીજા પેજ ઉપર. જો વિદ્યાર્થીઓ, આ પેજમાં પણ આપણે એવી જ રીતે મૂળાક્ષરો જોડવાના છે. આગળના પેજમાં આપણે એલ સુધીના મૂળાક્ષરો જોડ્યા. હવે જોઈએ, એન, તો એન ફોર નેસ્ટ. એના પછી છે એસ, તો એસ ફોર સન. ડબલ્યુ, તો ડબલ્યુ ફોર વોચ. પી, તો પી ફોર પેન, બરાબર વિદ્યાર્થીઓ? ક્યુ, તો
એના જેવો સરખો હોય એની સાથે આપણે જોડવાનો છે. એના પછી છે એમ, વાય અને ટી, બરાબર વિદ્યાર્થીઓ? એના પછી બાજુમાં જોઈએ ઝેડ, આર, ઓ અને યુ, બરાબર? હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ નીચેના અંગ્રેજી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. આપણે આજે અંગ્રેજી મૂળાક્ષરો આગળ પૂર્યા છે એ પ્રમાણે આપણે એની સાથે ચિત્ર સાથે અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડવાનું છે. જો વિદ્યાર્થીઓ આ તમારે ચિત્ર સાથે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. યુ તો યુ ફોર અમ્બ્રેલા, એક્સ તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી, એસ તો એસ ફોર સન, અને ક્યુ તો ક્યુ ફોર ક્વિલ. એના પછી બાજુમાં જોઈએ એમ તો એમ ફોર મંકી, ટી તો ટી ફોર ટોપ, વી વી ફોર વેન, અને ઝેડ ઝેડ ફોર ઝીબ્રા, બરાબર વિદ્યાર્થીઓ? એના પછી નીચે જોઈએ નીચેના ઉચ્ચાર સામે પ્રથમ એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષરો લખો. એમાં છે પહેલું ઓ, તો મેં અંગ્રેજી મૂળાક્ષર ઓ પૂરેલો છે. એના પછી છે ટી, વી, પી, યુ, ઝેડ, એમ, આર, વાય, એન, ક્યુ અને એસ. જો વિદ્યાર્થીઓ ઉચ્ચાર સામે પ્રથમ એબીસીડીના આપણે અંગ્રેજી મૂળાક્ષરો પૂરેલા છે, બરાબર? તમારે યુનિટ 11 અને યુનિટ 19 છે એ તમારે રફ નોટમાં 2 વાર લખીને પાકું કરવાનું છે. તો વિદ્યાર્થીઓ હું તમને જે જે પુનરાવર્તન કરાવું એ પ્રમાણે તમારે સરસ રીતે પાકું કરવાનું છે, અને જે દિવસે જે પેપર હોય એ દિવસે અમે પેપર મૂકીએ પછી તમારે જવાબ લખીને અમને લોકોને મોકલવાનું રહેશે. તો મળીએ વિદ્યાર્થીઓ હવે પછીના વિડીયોમાં. જય સ્વામિનારાયણ.